વેલકમ બેક. સુરતમાં અલથાણ વિસ્તારમાં સ્કૂલવાનનો અકસ્માત થયો. કાર સાથે સ્કૂલવાન અથડાતા અકસ્માત થયો. સ્કૂલવાનમાં 9 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાં એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. અન્ય બાળકોને પણ નાની મોટી ઈજા પહોંચી છે. સ્કૂલવાનના અકસ્માતથી વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ. અકસ્માતની ઘટનાના આ સીસીટીવી સામે આવ્યા. કાર સાથેનો અકસ્માત. 9 બાળકો આ કારમાં સવાર હતા. પૂર ઝડપે આવતી કારે સ્કૂલવાનને ટક્કર મારી. નજીકના સીસીટીવી કેમેરામાં આખો અકસ્માત કેદ થયો. સુરતથી સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર. જી ચેતન, આખો અકસ્માત, સવારે કેટલા વાગ્યાની આ ઘટના, બાળકોની સ્થિતિ હાલ શું? જી ચોક્કસ, જે ઘટના છે તે સુરતના અલથાણ વિસ્તારની છે, જ્યાં જે વેન ચાલક છે તે 9 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને સ્કૂલે લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન એકાએક જે અલથાણ ચાર રસ્તા પાસેનો જે વિસ્તાર છે ત્યાં આ જે કાર ચાલક છે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અન્ય એક કાર ફૂટપાથ ઝડપે આવી હતી અને વેન ચાલકને જબરજસ્ત ટક્કર મારી હતી, જેમાં વેન આખે આખી પલટી મારી ગઈ હતી, જેમાં 9 જેટલા જે બાળકો છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના જાણ થતા સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામે તમામ જે બાળક છે તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ 9 પૈકી એક જે વિદ્યાર્થીની છે તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, જેને પણ હાલ સારવાર આપવામાં આવી રહી છે. આ જે સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ જે રીતે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારબાદ ખતુડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જી હાલ તો જે વેન ચાલક હતો આ ઉપરાંત જે વિદ્યાર્થીની હતા તે તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. ખટોડા પોલીસની એક જે ટીમ છે તે ટીમ હોસ્પિટલ પહોંચી છે, જ્યાં વેન ચાલક તેમજ અન્ય જે વિદ્યાર્થીઓ છે તેમના નિવેદન નોંધવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. આ ઉપરાંત જે કાર ચાલક છે તે કાર મૂકીને ભાગી છૂટ્યો હતો. હાલ તો પોલીસે જે કારનો જે નંબર છે તેના આધારે આ કાર ચાલક કોણ હતો અને ક્યાંથી ક્યાં જઈ રહ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ચેતન. એક બાળકીને ગંભીર ઈજા થઈ તો આખી આખી સ્કૂલ વેન પલટી ખાઈ ગઈ. એક કાર ચાલક કે જે પૂર ઝડપે આવી રહ્યો હતો અને ટર્ન લઈ રહેલી સ્કૂલ વેન, જેને જોરદાર ટક્કર મારતા સ્કૂલ વેન પલટી ખાઈ ગઈ. 9 વિદ્યાર્થીઓ અંદર હતા. એક બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે, તો અન્ય બાળકોને પણ નાની મોટી ઈજા થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વેન ચાલક હતો તેને પણ ઈજા થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તમામના નિવેદન નોંધવામાં આવશે, તે બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે. તો આ ગંભીર દ્રશ્યો. વહેલી સવારે ટ્રાફિક ઓછો હોવાને કારણે લોકો પૂર ઝડપે કાર તો ચલાવે છે, પરંતુ તેના કારણે ક્યારેક કોઈ બાળકોનો ભોગ લેવાઈ જાય તેવી સ્થિતિ પણ થતી હોય છે, અને ત્યારે આ અકસ્માત કંઈક આ જ પ્રકારની સ્થિતિ બતાવી રહ્યું છે. સ્કૂલ વેન ચાલક ધીરે ધીરે સર્કલ ક્રોસ કરી રહ્યું છે, પરંતુ બીજી તરફથી પૂર ઝડપે આવતી કાર કે જેણે આ અકસ્માત સર્જ્યો, કાર સાથે સ્કૂલ વાન અથડાતા સીસીટીવી કેમેરામાં આખો અકસ્માત કેદ થયો. એક બાળકી છે, તેની હાલત ખૂબ ગંભીર છે, માથાના ભાગે તેને ઈજા થઈ છે. તો બીજી તરફ તમામ જે અન્ય બાળકો છે તેમને પણ નાની મોટી ઈજા થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.